श्री हरि कृष्ण राज चरणम् सर्वेश्वरं स्वामिनं मायापुरुष प्रेरकं कलिमल प्रक्षालकं शान्तिदं श्रीशं चाक्षरनायकं सुखकरं दुःखार्णवोद्वारकं वन्दे कारणकारणं वृषसुतं मुक्तिप्रदं धामदं वन्दे मुक्तमुनीन्द्र पादकमलम् सद्वृन्दचूडामणिम् आधारं च हरिप्रियं मुनिवरं वैकुण्ठदासं तथा श्रीनारायणसंज्ञकं च करुणा धाम प्रशान्तिप्रदम् वन्दे श्रीनन्दकिशोरस्वामी चरणं श्रीपञ्चसेवाव्रतम् बोलो श्री स्वामी नारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। श्री ठाकुर जी महाराज की जय। श्री सद्गुरुदेव की जय। तारीख 28 एप्रिल 2021 बुधवार लोधम न्यूजर्सी। श्री मुक्त मुनि चरितम कथानो लाभ लई रहेला लोधम परिवार ना तमाम भक्तों ने जय स्वामीनारायण, जय स्वामीनारायण। मुक्त मुनि चरितम अंतर्गत गुरुदेव श्री रामानंद स्वामी मुक्तानंद स्वामी अने बीजा कोण देवानंद स्वामी कहता सन्यासी देवानंद स्वामी आ बन्ने संतों ने भूज भणवा माटे मोकल्या। જે ભુજ શહેરમાં રહો શ્રી લખપતજીની પાઠશાળામાં જે ચાલતી હતી એ પાઠણ વ્રજ ભાષા ભણવા માટે મોકલ્યા અને ત્યાં રઘુનાથજીના મંદિર નજીક રામવાડીમાં રહેતા હતા। पहचा चालिता घनादने संभरता श्री स्वामी ने रहिया त्या रामवाड़ी आश्रमे देशो देशना साधु भमे आवे संत जे बार थी कोई उतरे राम वाड़ी मासोई। आरा राम वाड़ी जे जग्या हती ए राम वाड़ी जग्या में बद्धा संतो उतरता हता।
રહ્યા ત્યાં રામવાડી આશ્રમે દેશો દેશના સાધુ જ્યાં ભમે, દેશો દેશના સાધુ જે કોઈને ભણવા આવવું હોય એ બધા જ ક્યાં આવતા? ભુજમાં આવતા. અને ભુજમાં પણ જેને નિવાસ કરો તો રામવાડીમાં બધા કરતા હતા. અને એ જગ્યા પાછી કોના માટે હતી? માત્ર ને માત્ર સંતોના માટે હતી. કોના માટે? એ આશ્રમ હતો, એ આશ્રમમાં માત્ર ને માત્ર સંતોનો જ ઉતારો કરવામાં આવતો, કે જે કોઈને ભણવું હોય અને ત્યાંથી એ પાઠશાળામાં જવું હોય તો જે પાઠશાળા હતી તે પાઠશાળા એ માટે જ ખોલવા, પાઠશાળામાં જવા માટે જ એ આશ્રમમાં સંતોને રાખવામાં આવતા હતા. આવે સંત જે બહારથી, કોઈ પણ બહારથી કોઈ પણ સંતો આવે એ બધા જ રામવાડીમાં ઉતરતા હતા. અને એ જગ્યા સંતોના માટે જ હતી અને એમાં આ નિવાસ કર્યો. કોણે નિવાસ કર્યો? મુક્તાનંદ સ્વામી અને દેવાનંદ સ્વામીએ. અને અગાઉથી કહી દીધું હતું રામાનંદ સ્વામીએ કે જે લખપતજી રાવશ્રી જે મહારાજા છે એમની આ પાઠશાળા છે, પરંતુ એ પાઠશાળામાં ભણવું હોય ને તો બધાને ઉતારો, જોતો હોય તો આશ્રમ સારો છે ત્યાં તમે ઉતરજો. એટલે સ્વામી તો ખાલી, ગુરુદેવ તો ખાલી કીધું હતું. એટલે બંને સંતો ત્યાં ભુજ શહેરમાં આ આશ્રમમાં નિવાસ કર્યો. આ નિવાસ કરીને પછી પોતાનો જે નિત્ય ક્રમ હતો એ અનુસાર રોજ રહેવા લાગ્યા. એ આશ્રમના જે મહંત હતા, એ આશ્રમના મહંત પણ આ મુક્તાનંદ સ્વામીનું જીવન જોઈ અને દેવાનંદ સ્વામી જીવન જોઈ ખૂબ પ્રભાવિત હતા. અને ત્યાંથી નિત્ય પાઠ લેવા જાય પાઠશાળે, જાજો સમય તાહા જ ગાળે. દરરોજ ક્યાં જતા? પાઠ લેવા જતા. મુક્તાનંદ સ્વામી દેવાનંદ સ્વામી દરરોજ સવારે ઉઠીને પોતાનો નિત્યક્રમ પૂર્ણ કરીને એ પાઠશાળામાં ભણવા જતા અને જે પંડિતો હોય એમની પાસે એ પાઠ લેતા. અને જ્યાં સુધી ગુરુ જ્ઞાન ના આપે ત્યાં સુધી આખો દિવસ એ ત્યાં ગાળતા. ક્યાં ગાળતા? પાઠશાળામાં. આજે પણ કાશીમાં આવી પરંપરા છે કે જે કોઈને ભણવા જવું હોય ને તો પંડિતજીના ઘરે જવું પડે, પાઠ લેવા જવું પડે. આજે કેમ બધા મોડર્ન યુગમાં ટ્યુશન કહેવાય છે, જવું પડે કે ના જવું પડે? ટ્યુશનમાં જવું પડે, સ્કૂલે જવું પડે. પરંતુ આ પરંપરા એવી કે પંડિતજીની સન્મુખ બેસીને તમે એકલા ભણી શકો અને એક જ ગુરુના 10-12 શિષ્ય હોય, પછી 1-12 શિષ્યો એને ખરખું જ ભણવામાં આવતું હોય અને પછી પાઠ દેતા હોય પંડિતજી. અને પહેલાં તો એવું હતું કે જ્યાં સુધી શિષ્યને ના આવડે ને ત્યાં સુધી ગુરુ મંડે બરાબર ના, અને ત્યાંને ત્યાં જ મોઢે કરાવી દે. અત્યારે તો કેવું થઈ ગયું છે, ઘરે મોકલી દો અને તમારે તો ભણી લ્યો અને પૂરું થઈ ગયું. અત્યારના પ્રોફેસર કેટલું શીખવાડે? જ્યાં સુધી પીરિયડ હોય ત્યાં સુધી, 45 મિનિટનો પીરિયડ હોય 45 મિનિટનો, 30 મિનિટનો પીરિયડ હોય 30 મિનિટનો, અને એક્સ્ટ્રા કરો તો ટ્યુશન કરો, ટ્યુશનમાં એક્સ્ટ્રા પૈસા તમે આપો ત્યારે તમારી વિદ્યા અરી જતી. એ પ્રમાણની પરંપરા હતી, એ પ્રમાણના જમાના પ્રમાણે. પરંતુ આ પરંપરા એવી હતી કે અડધો કલાક નહીં, 45 મિનિટ નહીં, કલાક નહીં, 2 કલાક, 3-3 કલાક સુધી તમને પાઠ લેવરાવે પંડિતજી. જ્યાં સુધી એના મગજમાં ફિટ ન થાય, શિષ્યના મગજમાં ફિટ ન થાય, અને જ્યાં સુધી એને કંઠસ્થ ત્યાં ને ત્યાં ના થઈ જાય ને ત્યાં સુધી એને એ ભણાવે. જ્યારે હું ભણવા જતો કાશીમાં પૂજ્યપાદ ગુરુજીના આજ્ઞાથી ન્યાયશાસ્ત્ર, જ્યારે વશિષ્ઠ ત્રિપાઠી છે, બહુ મોટા વિદ્વાન છે ભારતના લેવલે, ન્યાયમાં એના જેવા કોઈ પંડિતજી છે નહીં, એટલે કોઈ એમના જેવા પંડિતજી તમને ન્યાયશાસ્ત્રમાં ના મળે. અને બધા એમને વંદન કરે, રાષ્ટ્રપતિ હોય તોય,
એટલા મોટા વિદ્વાન, એમની પાસે કદાચ મારે ન જવું હોય ને તો દાદા સ્પેશિયલ ઘરે બોલાવે, ઘરે બોલાવે કે રસિકજી કહા ગઈ, રસિકજી કહા ગઈ, રસિકજી કહા ગઈ, ઉસકો બોલાવો, ઉસકો બોલાવો. તો ઘરે બોલાવા આવે અને પછી બોલા પછી મારે જવું પડે, આવું ક્યારેક ક્યારેક થતું. અને જ્યારે ભણાવે ને તો એવું ભણાવે, મને યાદ છે દિવસો બધા જ મારા અનુભવના, કે ત્યાંને ત્યાં જ કંઠસ્થ તમને કરાવી દઈ. તમને અઘરું લાગે જ્યારે તમને ન આવડે ને, પ્રથમ વખત તમને જ્યારે સંસ્કૃત ભાષા છે જો મહાવરો ન હોય તો તમે ભૂલી પણ જાઓ, તો પ્રથમ વખત તમને ન આવડે ને તો એ એવું બોલે, એવું બોલે, એવું બોલે, અને એમના જે હિત શબ્દ હોય, કડવા હોય પણ તો હિતયુક્ત હોય. પણ જ્યારે ભણતો હોય ત્યારે આપણને એમ લાગે હું આ આખો દિવસ આ ભણ ભણ કર્યા કરવાનું, પરંતુ આજે 10 વર્ષ થયા ને તો આપણે એમ લાગે ના, એ દિવસે વશિષ્ઠ ત્રિપાઠીએ મને કડવા શબ્દ કહીને પણ મને ભણાવ્યું, એ આજ હું એમનો ઋણી છું, ઋણી છું. વધુ તો ઋણ તો હું પૂજ્યપાદ ગુરુજીનું કહેવાય કે એમના થકી, અને ગુરુજી જ એમને કીધું હતું કે એમના જીવનમાં બીજું કંઈ આવે કહીને પણ ભક્તિ તો આપજો જ. ગુરુજીનું પહેલેથી અંગ કે વિદ્યા ભણાવો પરંતુ કેવી, ભક્તિ યુગ. ન્યાયશાસ્ત્ર એટલે પૂરેપૂરું તમારું તાર્કિક માઇન્ડ કરે, શું કરે? ન્યાયશાસ્ત્ર એટલે બરાબરનું તમારે તાર્કિક, અને આખું શાસ્ત્ર અનુમાન પ્રમાણ ઉપર બલવતી છે, આખું અનુમાન પ્રમાણ ઉપર જ તે. એટલે એ તમારે જ્યારે ભણાવે ને એટલું ડિટેલમાં જાય, એટલું ડિટેલમાં જાય ને તો તમારે 100 પ્રશ્ન ઊભા કરી દે એક સાથે, એટલું તાર્કિક ને વિતર્ક ને બધું જ આખું આખું તર્ક ઉપર જ ડિપેન્ડ હોય. આખું એ શાસ્ત્ર જેવું છે, આખું તર્ક ઉપર જ ડિપેન્ડ હોય, અને તર્કથી જ પરાસ્ત સામે ના કરવાના હોય. એટલે પંડિતજી એવા હતા વશિષ્ઠ દાદા કે બોલાવા આવે અને મને જ્યાં સુધી ન આવડે ને ત્યાં સુધી એ પંક્તિ ધાર કે પેજ હોય, તે એક પેજમાં એક પંક્તિ હોય ને એક વાક્ય હોય ને જ્યાં સુધી મારા માઇન્ડમાં ફિટ ના થાય ને ત્યાં સુધી ભણા ભણા કર્યા કરે. બોલો આજે એવું ખરા? આજે એક ને એક પેજ તમારે ચલાવે, એક વાર ચલાવી દે પછી પૂરું થઈ ગયું, પૂરું થઈ ગયું. પરંતુ આ વશિષ્ઠ દાદા એવા હતા કે જ્યાં સુધી તમને પંક્તિ ખબર ન પડે, જ્યાં સુધી તમને કંઠસ્થ ન થાય અને માઇન્ડમાં સેટ ન થાય ત્યાં સુધી આગળ ના જાય, ના જાય. એટલે એવી પરંપરા પણ આજે છે કાશીમાં વિદ્યમાન. દુર્ગેશ પાઠક છે, વશિષ્ઠ ત્રિપાઠી છે, આ કે અનંતા છે, આ બધા પંડિતો એવા જે મારા અનુભવમાં આવેલા છે કે જ્યાં સુધી તમને ખબર ના પડે ને ત્યાં સુધી આગળ ન જાય. અને સદગુરુ તો એવા જ હોય ને, ખરેખર મહાપુરુષ એવા જ હોય, જ્યાં સુધી મુમુક્ષુ ખ્યાલ ના ત્યાં સુધી આગળ ના જાય. એમ આ મુક્તાનંદ સ્વામી અને દેવાનંદ સ્વામી ભોજ ભણતા ને ત્યાં જ્યાં સુધી સ્વામીને ન ખ્યાલ આવી જાય, આમ તો સ્વામીને તો ખ્યાલ આવી જ જતો હતો બધો જ, પરંતુ આખો સમય ક્યાં વિતાવતા હતા સ્વામી બંને સંતો? પાઠશાળામાં જ, ગુરુ આગળ. અને એ ગુરુ પણ એમની ધગશ, એમનો પ્રયત્ન અને એમની મહેનત જોઈને છે ને બહુ પ્રભાવિત થયા હતા. જાજો સમય તહા જ ગાળે ખૂબ ભણે છે પરોવી ચિત્ત. અને એવું ધ્યાનથી મુક્તાનંદ સ્વામી અને દેવાનંદ સ્વામી ભણતા કે જે કઈ ગુરુ શીખવાડે ને એ તરત જ એ યાદ કરી લેતા. અને ગુરુદેવની આજ્ઞા હતી એટલે વિશેષ મુક્તાનંદ સ્વામી દેવાનંદ સ્વામી વધુ ધ્યાન આપતા હતા, કારણ કે એમને ગુરુદેવને પ્રસન્ન કરવા હતા. ખૂબ ભણે છે પરોવી ચિત્ત, બેસી ગુરુ પાસે નિત નિત. નિત્ય આવો ક્રમ હતો, સવારથી જાય અને હાંજે મોડા આવે. સવારથી જાય, પોતાનો નિત્યક્રમ પૂર્ણ કરી જાય ને પછી સાંજે આવે, અને સાંજે આવીને પોતાનો નિત્યક્રમ કરે, ધર્મ નિયમ જે હોય પાળે, અને આ ધર્મ નિયમ પાળે. અને આશ્રમમાં તો ઘણા બધા સંતો તો રહેતા જ હતા, વૈરાગ્યો હતા, સંન્યાસીઓ હતા, બીજા ઘણા બધા બાવાઓ હતા. આ બધા જ સંતો ત્યાં એ આશ્રમમાં રહેતા હતા,
જે રામવાડી કહેતા, જે રામ આશ્રમ હતો એ આશ્રમમાં બધા રહેતા હતા. તો બધા જે આશ્રમમાં રહેતા હતા ને એ બધા વિચારતા કે આ સવારથી જાય છે ને સાંજે મોડા આવે છે, અને પાછા મોડા તો આવે છે, એટલું જ નહીં પાછો પોતાનો જે નિત્યક્રમ હોય છે એ પૂર્ણ કરે છે, પોતાનો જે ધર્મ નિયમ છે એ કમ્પ્લીટ પાડે છે. એટલે ઘણાને ગુણ આવતો અને ઘણાને એમ થતું કે આ વધારે પડતું છે. શું વિચાર કરતા? વધારે પડતું. કોકને દ્વેષ થાય કે ના થાય, કોકને ઈર્ષા થાય કે ના થાય. એટલે એ આશ્રમમાં રહેતા જે ઘણા બધા સંન્યાસીઓ હતા, ઘણા બધા એવા સંતો હતા કે એમને આ મુક્તાનંદ સ્વામી પર, દેવાનંદ સ્વામી પર ઈર્ષા આવતી કે આ લોકો આપણા જે આશ્રમમાં નિત્યક્રમ છે એમાં તો આવતા નથી, અને પોતાનો નિત્યક્રમ આખો અલગ કરે છે, અને પોતાની રીતે અલગ રીતે રૂમમાં ભગવાનને ભજે છે, અને આપણે જે જમવાનું બનાવીએ છીએ ત્યાં જમવા આવતા નથી અને પોતાની રીતે જમવાનું જાતે બનાવે છે, આવું કેવું? એટલે જે આશ્રમના મહંત હતા એ મહંતને ઘણા બધા સંતોએ ફરિયાદ કરી. આવું કેમ મહંતજી મહારાજ? ઓલા બેને તમે છુટ્ટી આપો છો અને અમારે અહીં આશ્રમના નિયમ પ્રમાણે રહેવાનું, અને એ બંને જણા અલગથી નિયમ પાળે, રૂમમાં જઈને ધર્મ નિયમ પાળે, અને અહીં જમવા ના આવે, આપણી સાથે રે નહીં, અને ટાઈમે સાંજે આવે નહીં. કારણ કે મુક્તાનંદ દેવસ્વામી ભણવા જતા ત્યારે ક્યારેક મોડું પણ થતું ને, ગુરુ આગળ પાઠ લેતો તો ક્યારેક મોડું થઈ જતું. એટલે તરત જ આશ્રમમાં રહેતા જે બધા બીજા દ્વેષીઓ હતા, એ દ્વેષીઓએ આ મુક્તાનંદ જીવન જોઈને અને દેવાનંદ જીવન જોઈને ઉત્પાત શરૂ કર્યો. પરંતુ મુક્તાન સ્વામી અને દેવાનંદ સ્વામી બધું જાણતા હતા. સ્વામી કે કઈ નહીં, ગુરુદેવને રાજી કરવા છે ને તો સહન કરીને પણ મારે રહેવું, કારણ કે આશ્રમમાં જે બનતું તો મુક્તાન સ્વામીનો નિયમ હતો કે જાતે બનાવીને ભિક્ષાટન કરવા જવું એવું હતું. એટલે મુક્તાન સ્વામી નિત્ય ભિક્ષા માગવા જતા, પાઠશાળાએ જતા, પાઠશાળાએ જઈને આવીને ભિક્ષાટન કરવા જતા, ભિક્ષા કરીને આવતા, અને એમાંથી પછી એ બધું ધર્મ નિયમ પ્રમાણે કરીને ઠાકોરજી જમાડતા. તેમાં મળે જે કંઈક અન્ન તેણે ટકાવે છે નિજ તન, અને જે કંઈ ભિક્ષામાં મળ્યું તે ક્યારેક બરાબર મળ્યું હોય, ક્યારેક ન પણ મળ્યું હોય, પરંતુ જે કંઈ મળે એનાથી મુક્તાનંદ સ્વામીને દેવાનસિંહ ગુજરાન ચલાવતા. અને વધુ એમને તાન સેના ઉપર હતું, વિદ્યા ઉપર. એટલે તેમાં મળે છે જે કંઈક અન્ન તેણે ટકાવે છે નિજ તન, ધીમે ધીમે જોઈ સંત રીત. એટલે આ લોકોની જે રીત જોઈને, મુક્તાનંદ સ્વામીની રીત જોઈ જે દ્વેષીઓ હતા એ લોકોને વધારે એમ થવા લાગ્યું આ વધારે પડતું આ કરે છે, ચાલો થોડાક દિવસે તો માની લઈએ. અને 5-6 વાર તો મહંતે કીધું કે તમે આ વધુ કરો છો, વધુ કરો છો, અને ઘણા બધા અહીંના જે સંતો છે એને તમારી રીત ગમતી નથી, તો તમે અહીંયા જમવા આવો, તમે ત્યાં ભિક્ષાટન કરવા ના જશો, તમને કંઈ પ્રોબ્લેમ તો જણાવો. પણ તો મુક્તાનંદ સ્વામી એક જ વાક્ય કે આપની વાત સાચી છે, પરંતુ અમારા ગુરુદેવ તરફથી જે ધર્મ નિયમ અમને પ્રાપ્ત થયા છે એ ધર્મ અનુસાર અમારા ભિક્ષાટન કરીને જે કાંઈ મળે અને એને પછી અમારા નિયમ પ્રમાણે અમારે જમવું પડે. ત્યારે મહંતજી કહે કે બહુ તમારી સાચી વાત છે, અમે કંઈ ના નથી પાડતા, પણ અહીંયા તો અમે જે લાવીએ છીએ ભિક્ષામાંથી જ બધું આવતું હોય. શું કીધું મહંતજીએ? આશ્રમમાં જે કંઈ આવે છે બધું ક્યાંથી આવે છે? ભિક્ષામાંથી જ બધું આવે છે, અને બધા સાધુઓ જ બનાવે છે. તો તમે અહીં જમી લેતા હોય તો, અને તમે ક્યારેક મોડા આવો છો. ત્યારે સ્વામી કે પાઠ લેવા જઈએ છીએ ને સ્વામી, ત્યારે અમારે થોડુંક મોડું થઈ જાય છે, કારણ કે ક્યારેક અમને સમજણ ન પડે ત્યારે ગુરુદેવને લાંબો અમને સમજાવવું પડે છે અમારી હિત માટે, એટલા માટે મોડું થઈ જાય છે. એ તમારી જે વાત હોય તે, પણ અહીં તમારે રહેવું હશે ને તો અહીંના ધર્મ પ્રમાણે તમારે રહેવું પડશે. શું કીધું મહંતજી મહારાજે? તમારે રહેવું છે ને તો એ ધર્મ નિયમ પ્રમાણે રહેવું પડશે, આ સંન્યાસી જોડે ભેગા રહેવું પડશે, આ સંન્યાસી જે રીતે ધર્મ નિયમ પાડે છે એ રીતે તમારે પાળવા પડશે, આ જ્યાં જાય છે ને ત્યાં તમારે જવું પડશે. હવે તો ચાલે નહીં, ચાલે ક્યારે ચાલે? ધર્મથી વિરુદ્ધ કોઈ કરાય તો ચાલે કોઈ?
ના ચાલે. એટલે ધીમે ધીમે જોઈ સંત રીત અતિ પાવનકારી પુણ્ય, એમાં ઘણા બધા ગુણ પણ આવ્યો અને એમાં જે બીજા ઘણા બધા લાગ્યા વૈરાગી બીજા બળવા શરૂ કર્યા ઉત્પાત હળવા. એટલે સ્વામીને કીધું, પરંતુ સ્વામીએ તો પોતાની ધર્મની ટેક ન છોડી, છતાં પણ એ સવારે નિત્યક્રમ પૂર્ણ કરી અને નિત્ય પાઠશાળાએ જતા અને પાઠશાળે પાઠ લઈને આવે ને તરત મુક્તાન સ્વામીની જે રૂમ હોય જ્યાં રહેતા હોય તેમના વસ્ત્ર છે કે કલમ છે કે પુસ્તક છે તે બધા વૈરાગીઓ હતા, એ બધા શું કરતા, ક્યારેક કોઈ સંતાડી દેતા, કોઈ કોઈ ફાડી નાખતું, અસ્ત વ્યસ્ત કરી નાખતા, અને જ્યારે રાત્રે આવે મોડા તો દરવાજા બંધ કરી દે, ખોલે નહીં, ક્યારેક રૂમના દરવાજા તોડી નાખે, આવું બધું વૈરાગીઓએ સ્વામીને હેરાન કરવાનું ચાલુ કરી દીધું. અને એટલા માટે હેરાન કરવાનું ચાલુ કર્યું કે એ શું જ્યારથી આવે છે ત્યારથી પોતાની નવી રીત ચલાવી છે. વૈરાગ્ય શું વિચારવા લાગે બધાય કે જ્યારથી આ બી આવ્યા છે ત્યારથી આશ્રમમાં તો નવી રીત ચલાવી છે, અત્યારથી જે ચાલી હતી એ રીતમાં ભળતા જ નથી, આ તો શું ધર્મ હશે, અમે શું ધર્મ નથી પાળતા. આ બધું શેમાંથી નીકળે છે? ઈર્ષ્યામાંથી. શેમાંથી? ઈર્ષ્યામાંથી. અદેખાય અદેખાય કોઈ ધર્મ સારો પાળતો હોય, ભગવાનને માર્ગે ચાલતો હોય અને એવી જે વસ્તુ કોઈથી દેખી ન શકાય કે તા અદેખાય હોય અને પારકાની ચડતી સહન ન થતી હોય અને મત્સર હોય એને શું કહેવાય? ઈર્ષા કહેવાય. અને મહારાજે પ્રથમના 71માં શું કીધું ઈર્ષાનું લક્ષણ? કે જેની ઉપર જેની ઈર્ષા હોય તેનું રૂડું થાય ત્યારે તેથી ખમાય નહીં અને તેનું ભૂંડું થાય ત્યારે રાજી થાય છે, એ ઈર્ષાનું લક્ષણ છે. હવે મુક્તાનંદ જ્યારથી રામવાડીમાં આવતા રામ આશ્રમમાં આવ્યા ત્યારથી તો એમનો એમના ધર્મ અને નિયમ જે ઘણા બધા ગુણ આવતો, એમનો બધો ઘણો બધો ગુણ બધાને ઘણા બધા ગુણ આવતો. એટલે મહંતના જે આશ્રમ આશ્રમના જે મહંત હતા ને એ મહંતનો ભાર ઓછો થતો ગયો. શું થતો ગયો? ઓછો થતો ગયો કે આ કાલના આવેલા છે આશ્રમમાં અને બહારથી પાછા આવેલા છે એમનો આશ્રમ છે નહીં, અને ધર્મ નિયમમાં ચડ્યા હતા, ભણવામાં ચડ્યા હતા, બધી રીતે ચડ્યા હતા, અને જે કોઈ ઘણા બધા એવા હતા મુમુક્ષો સાધુઓ એ મુક્તાન સ્વામી પાસે બેસવા પણ જતા અને સ્વામીનું જીવન જોઈને બધા પ્રભાવિત થતા અને પ્રભાવિત થઈને ખેંચાઈ જતા. કારણ કે મહાપુરુષનું જીવન એવું હોય કે હર કોઈ ખેંચાય, કેમ કે એમની વાણી જોઈ. આજે આપણે જોઈએ પૂજ્યપાદ ગુરુજીનું જીવન એવું જ ને, હર કોઈ ખેંચે, એમાં હર કોઈ ખેંચાય, હર કોઈ ખેંચાય. અને વાસ્તવિકતા રીતે તો બધું જ એમને લઈને હોય છે, મહારાજને લઈને અને સદગુરુને લઈને જ બધું હોય છે, બધું જ હોય છે. આજે આપણે વિચારીએ ને ખાલી મનમાં, ખરેખર ઠાકોરજી મહારાજે અને પૂજ્યપાદ ગુરુજીનો જે પરસેવો છે ને એના ઉપર જ આપણે બેઠા છીએ. આજે આપણે વિચારીએ ને તો બધા એમના ઉપર જ આપણે નભીએ છીએ અને એના પરસેવાનું જ, એમના મહેનતનું જ, એમના રાત દિવસના પ્રયત્નોનું જ આપણે ફળ ભોગવીએ છીએ. આંખો બંધ કરીએ ને તો પૂજ્યપાદ ગુરુજીની યાત્રા જ્યારથી આ બ્રહ્માંડમાં પ્રગટ થયા ત્યારથી, એમાં તે જ્યારથી લોહાધામ કંડારીની સ્થાપના કરી 89-90થી લઈને એ દિવસો જોઈએ, 89-90-91-92ના ગુરુજીના વિદેશ યાત્રાના પ્રસંગો, એ જે પરદ આવીને અહીં આવીને જે પરસેવો પાડીને અપમાન સહન કરીને છતાં પણ જીવનું રોડું કરી અને આપણને નભાવે છે. કોઈ પણ આજે કંડારી ગુરુકુલ લ્યો, નાવલી ગુરુકુલ લ્યો, વડોદરા ગુરુકુલ લ્યો, લોયાધામ લ્યો કે લોયાધામ ન્યૂજર્સી લ્યો કે લોયાધામ ફ્લોરિડા લ્યો કે લોયાધામ મેકન લ્યો, કોઈ પણ હરિભગત હોય, કોઈ પણ સાધુ હોય, આ બધું જ ગુરુજીના યથાર્થ પ્રયત્નથી, એમના પુરુષાર્થથી, એમની દિવ્ય શક્તિથી જ છે, એમને એમના થકી જ બધું થયું છે, એમના થકીથી, કોઈ વ્યક્તિ થકી નથી થયું કંઈ. આજે માની લઈ કે આ સાધુએ 5 હરિભગત કર્યા, આ સાધુએ 2 હરિભગત કર્યા, આ સાધુએ 3 હરિભગત કર્યા, આ સાધુએ 2 સાધુ કર્યા, એ વાત હા એના સહયોગી અવશ્ય હશે, પરંતુ
મુખ્ય તો સદગુરુ આપણા પૂજ્યપાદ ગુરુજી જ છે, પૂજ્યપાદ ગુરુજી જ છે, એમના થકી જ છે, એમના સંકલ્પ થકી અને એમના આશીર્વાદ થકી જ છે. આજે કોઈ પણ હરિભગત બીમાર થયા હોય, કોઈ પણ હરિભગતને સુખ્યો કરો હોય તો કહું હું સાધુ આશીર્વાદ આપશે કે જાઓ તમે સુખી થઈ જશો, તમે લાખોપતિ થઈ જશો, તમે કરોડોપતિ થઈ જશો, તમારા દીકરાનો ઘેર જન્મ થઈ જશે, ચિંતા ના કરતા. હું કેપેસિટી છે સાધુમાં એવી, અને એવી જો સાધુમાં કેપેસિટી હોય તો ના થઈ ગયો બળવો. પણ એ વાત ખોટી છે. સાધુ અવશ્ય સહયોગી છે, ભક્ત અવશ્ય સહયોગી છે, પરંતુ મુખ્ય તત્વ ઠાકોરજી મહારાજનું અને મુખ્ય તત્વ મુક્તાનંદીય પરંપરાના સદગુરુનું અને મુખ્ય તત્વ આપણને મળેલ જે પ્રગટ સદગુરુનું તત્વ ક્યારેય ન ભૂલવું, ક્યારેય ન ભૂલવું, ક્યારેય નહીં ભૂલવું, ક્યારેય ન ભૂલવું. કારણ કે એનામાં જ એવી શક્તિ છે, એના થકી જ બધું ચાલે છે. અને એ જો ન હોય ને તો બધું જ પરાસ્ત હોત, બધું પરાસ્ત હોત, બધું પરાસ્ત હોત, બધું પરાસ્ત હોત. આજે મારી જ વાત કહું, જો ગુરુજી જ ના મળ્યા તો હું હોત જ નહીં, હોત જ નહીં. પછી મને સાધુ ઓળખાયા, પછી મને ભક્તો ઓળખાયા. પરંતુ આ જીવે ધ્યાન રાખવા જેવું છે, જે કઈ વસ્તુ આપણા જીવનમાં છે ને, એ સદગુણ હોય તો શું, કોઈ સેવા હોય તો શું, આ બધું જ પૂજ્યપાદ ગુરુજી વતે છે. મુક્તાનંદીય પરંપરાના સદગુરુ સંતોના દિવ્ય રૂપે આશીર્વાદ છે અને ઠાકોરજી મહારાજની કૃપા છે અને દયા છે, ને ત્યારે બધું પ્રાપ્ત થયું છે. એ વિના ક્યારેય ન થાય, ક્યારેય ન થાય, ક્યારેય ન થાય, ક્યારેય ન થાય. અને મુક્તાનંદના જીવનમાં એ જ હતું કે મને ગુરુદેવની કૃપા છે, મારી ઉપર દયા છે ને, એટલા માટે મને આ બધું મળે છે. નહીતર જો ગુરુદેવની કૃપા ન હોત ને તો મને કોણ ભણાવત, કોણ ભણાવત, કોણ ભણાવત, કોણ ભણાવત. પરંતુ વૈરાગ્યોથી આ સ્વામીના ધર્મ નિયમ ન જોઈ શકાણા, ન જોઈ શકાણા. અને જ્યારે ઈર્ષા હોય ને ત્યારે જ ના દેખી શકાય, ના દેખી શકાય. માટે સારંગપુરના આઠમા મહારાજ કે ઈર્ષાનું એ રૂપ છે કે જે પોતાથી મોટા હોય ને તો પણ તેનું જ્યારે સન્માન થાય ત્યારે તેને દેખી શકાય નહીં. મુક્તાન સિંહ તો મોટા તો હતા, પણ બધી રીતે મોટા હતા, ધર્મ નિયમમાં મોટા, વાતો કરવામાં એકદમ, એમનું જીવન વાણી વર્તન બધું એકરખું હતું. પાઠશાળામાં ભણવા જાય તો એમની એ ન્યાય કીર્તિ ફેલાઈ ગઈ, આશ્રમમાં રહે તોય ત્યાં એમની કીર્તિ ફેલાઈ ગઈ, એમની મોટાઈ વધતી જતી હતી. એટલે આશ્રમના જે મહંતો હોય, બીજા જે વૈરાગી સંતો, એમના સપોર્ટ આપનારા હોય તો થવાનું તો છે જ, કે આ કાલના આવેલા અને મોટા થતા જાય છે અને બધા એમની પાસે બેસવા જાય છે અને બધા એમની વાત માને છે. ખાલી 5 મિનિટ બેઠા હોય તો એનું જીવન પરિવર્તન થઈ જાય છે, ભગવાનમય થઈ જાય છે. એટલે જે અધર્મયુક્ત અધર્મયુક્ત જે સંત હતા એ બધાને ઈર્ષા થવા લાગી, ઈર્ષા થવા લાગી. અને ઈર્ષાથી ક્યારેય કઈ ફાયદો થતો નથી, થતો નથી ને થતો નથી, થતો નથી. અને કોને ઈર્ષા ના આવે ખબર છે? મહારાજ અંત્યના પહેલામાં 28માં કે જેને ભગવાન કે ભગવાનના ભક્ત સંગાથે હેત હોય તેને ભગવાન કે ભગવાનના ભક્ત ઉપર ક્રોધ કે ઈર્ષા આવે જ નહીં, ક્રોધ કે ઈર્ષા આવે જ નહીં, ક્યારેય ના આવે, ક્યારેય ના આવે, ક્યારેય ના આવે. અને ગુણાતીતાને સુધી ત્યાં સુધી કે ભગવાન મળ્યા પછી હઠ માન અને ઈર્ષા ન રાખવી. શું કહે છે ગુણાતીતાનંદ સ્વામી? ભગવાન મળ્યા પછી હઠ અને માન અને ઈર્ષા ન રાખવી, ન રાખવી, ન રાખવી. અને ઈર્ષા જેના હૃદયમાં હોય ને એ જોજો કોઈ દી સુખ્યો ના હોય, કોઈ દી સુખ્યો ના હોય. અને ઈર્ષાનો જન્મ શેમાંથી થાય ખબર? કામમાંથી અને સંઘર્ષમાંથી, કામમાંથી અને સંઘર્ષમાંથી. ઈર્ષા કામાત પ્રભવતિ સંઘર્ષાત ચૈવ ભારત ઇતરેષાં તુ મર્ત્યાનાં પ્રજ્ઞયા સા પ્રણશ્યતિ. ઈર્ષા કામ અને સંઘર્ષમાંથી જન્મે છે, ને વિવેકશીલ અને બુદ્ધિથી જે એને જાણી જાય છે એનો નાશ કરે છે. ઈર્ષા છે ને સંઘર્ષમાંથી ઉત્પન્ન થાય, કામમાંથી ઉત્પન્ન થાય છે. અને ઈર્ષાળુ ક્યારેય કોઈનું સારું ના દેખી શકે, ક્યારેય નહીં, ક્યારેય નહીં.
આજે આપણે મોક્ષના માર્ગે ચાલતા હોય ને, આપણા હૃદયમાં હું જોઉં કે ક્યાંય મને ઈર્ષા તો નથી આવી જતી ને, અને બહુધા બરોબરિયામાં ઈર્ષા આવતી હોય. અને એવી કેવી ઈર્ષા આવતી હોય કે આ મોટો થઈ જાય છે ને, એ સદગુરુનો વાલો થઈ જાય છે ને, એ ભગવાનને વાલો થઈ જાય છે ને, એ ભક્તને વાલો થઈ જાય છે ને, એ સંતને વાલો થઈ જાય છે ને, એટલે તરત શું કરે ખબર, એની નિંદા ટીકા ચાલુ કરવામાં આવે કે સ્વામી તમે જાણો છો એના વિશે, એ આમ છે. અને જો સ્વામી વિવેક ન રાખે ને તો એમાં એ ભળી જાય, અને ભક્ત એ જો વિવેક ન રાખે ને તો એ એમાં ભળી જાય કે સાચી વાત છે, એટલે તરત સિક્યુરિટી ચાલુ કરવામાં આવે કે સિક્યુરિટી રાખવા કરો, સીઆઈડી ચાલુ થઈ જાય એના ઉપર. જે ભગવાનને માર્ગે ચાલતો હોય, જેના હૃદયમાં કંઈ ઈર્ષા જ ન હોય, અને એને તોડી નાખવા બધા જ પ્રયત્ન કરતા હોય ને, બધું જ ઈર્ષામાંથી ઉત્પન્ન થાય, બધું ઈર્ષામાંથી ઉત્પન્ન થાય. કે આ સદગુરુને બહુ વાલો થઈ જાય છે ને, આને સેવા આપે છે ને બહુ, આ સંતો આને સેવા વધારે આપે છે ને, ભક્તો આને સેવા વધારે આપે છે ને, આ દિવસે ને દિવસે વધતો જાય છે, એનામાં ધર્મ વધતો જાય છે, એનામાં જ્ઞાન વધતું જાય છે, એનામાં ભક્તિ વૈરાગ્ય બધું વધતું જાય છે, એ બહુ ઓવર થાય છે. ઈર્ષા હોય ને એ તરત કેવી વાતો કરે ખબર, એ બહુ ઓવર છે. શું વાતો કરે ભગત, બહુ ઓવર એક્ટિંગ કરે છે, એનામાં કંઈ છે ને, વધારે પડતું ઓવર કરે છે. તમને ખબર છે એનું કેટલું નેગેટિવ પાસું છે, એનામાં કેટલા બધા દૂષણ છે, એ આમ કરે છે, એ આમ કરે છે. નાના તુક્કાઓ, નાની નાની નિંદાઓ, નાના નાના અવગુણો, નાના નાના દોષો કાઢીને એ વ્યક્તિને ડેમેજ કરી નાખે, એ વ્યક્તિને ડેમેજ કરી નાખે. પરંતુ એવું પાપ ક્યારેય ના કરું, ક્યારેય ના કરું, હું ક્યારેય ના કરું. જે ભગવાનના માર્ગે ચાલતો હોય, જે સદગુરુના માર્ગે ચાલતો હોય ને, એને ઓર વધારવાનો પ્રયત્ન કરવો, એ આપણા હર કોઈની ફરજ છે, હર કોઈની ફરજ છે, હર કોઈની ફરજ છે. જે સદગુરુનો વાલો થતો હોય ને, એને 500 ગણો 1000 ગણો એને વાલો કરાવવો કે જા ભાઈ તું સદગુરુ જોડે જા, તું મહારાજ જોડે જા, જા તું મુક્તાનસિંહ, તું મુક્તાનસિંહ પાસે જા, જા એ મૂર્તિ મુક્તાનસિંહ સામે છે ને, તું એને બે હાથ જોડીને પ્રાર્થના કર જા, તું એને વાલો થા જા. તું મને વાલો નહીં થઈશ તો ચાલશે, તું મારી વાત નહીં માને ચાલશે, તું મારી વાત નહીં માને ચાલશે, પણ તું જા સદગુરુની વાત માન, તું મુક્તાનસિંહ આગળ પ્રાર્થના કર, તું ઠાકોરજી મહારાજ આગળ પ્રાર્થના કર. અને જ્યારે આવું થશે ને, અને જ્યારે આવું રહેવા લાગશે ને, ત્યારે ઠાકોરજી મહારાજની મૂર્તિ અંદર પધારે છે, ત્યારે મુક્તાનસિંહના મુક્તાનંદીય પરંપરાના સદગુરુ સંતો હૃદયમાં પધારે છે, ત્યારે પ્રગટ સદગુરુનો હૃદયમાં વાસ થાય છે. પરંતુ ખાલી ખોટી ઈર્ષા કરીને અને એના અવગુણ ગાઈને અને ખોટી રીતે એના નિંદા કરીને, એનું અસત્ય ભાષણ કરીને, એની માટે અસત્ય બોલીને, એને વગોવીને અને એને ડેમેજ કરી નાખો, એ ઘોરતમ પાપ છે, એ પાપ છે, અને એ પાપ છે. એને દ્રોહ જેટલું પાપ છે, એ ભલે તમે એની સામે નથી બોલતા, એને સામે દ્રોહ નથી કરતા, પાછળથી બેકગ્રાઉન્ડમાં રહીને નિંદા ટીકા કર્યા કરો છો, અને બેકગ્રાઉન્ડમાં રહીને એના વિશે સીઆઈડી કરો છો, બેકગ્રાઉન્ડમાં રહીને એ વિશે સિક્યુરિટી કરાવો છો, એ બધું ઘોરતમ પાપ છે. એ આજ કે કાલ નડવાનું, ઈર્ષાળુને આ બધું જ નડે, ઈર્ષાળુને આ બધું જ નડે, એ આજ કે કાલ બધું નડવાનું. હા, સેફટી માટે એ વાત આખી અલગ છે, પરંતુ ઈર્ષામાંથી બધું જે કંઈ ઉત્પન્ન થયેલું છે ને, એ આજ કે કાલ નડે 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 અને નડે જ. ઠાકોરજી મહારાજ અને મોટા જાણતા હોય અને જાણતા જ હોય. અને વાત એ ગજબની છે, જેની ઉપર ઈર્ષા કરવામાં આવે ને, જેના હૃદયમાં ઈર્ષા છે જ નહીં, એ જેના હૃદયમાં ઈર્ષા છે જ નહીં, અને એની ઉપર જે ઈર્ષા કરતું હોય ને, એ દિવસે ને દિવસે ડાઉન થતો જાય. અને જેને ઈર્ષા જ નથી, અને ઓર મહારાજને મોટાના બળમાં જીવ્યા કરે છે ને માત્ર ને માત્ર, એ દિવસે ને દિવસે ભલે જગતની રીતે અધોગતિ થતી હોય એની લૌકિક રીતે, પરંતુ ઠાકોરજી મહારાજના હૃદયમાં અને સદગુરુના હૃદયમાં ઓર સ્થાન પામતો જાય. એ એને આધ્યાત્મની મૂડી પ્રાપ્ત કરી લીધી છે, એને ખરેખર જેને રાજી કરવા હતા ને એને કરી લીધા, એને મુક્તાનંદીય પરંપરા સદગુરુ સંતો રાજીકરણ કરી લીધા, એના હૃદયમાં બેસું તો બેસી ગયા, એના જગતારે લેવા દેવા જ ના હોય,
જેને ઈર્ષા ના હોય ને એના જગતરા કઈ લેવા દેવા જ ના હોય, એ સમજી રાખે કે આટલું સેટઅપ જ છે, આમ જ ચાલવાનું છે આ બ્રહ્માંડ, આ બ્રહ્માંડના માણસો આવી રીતે ચાલવાના છે ને, આવી રીતે દેશકાળે આવવાના છે ને, આવી રીતે રજોગુણ તમોગુણમાંથી બધું થવાનું છે. પણ મારે પણ રજોગુણ તમોગુણ હતી ત્યારે મારે બેલેન્સ રાખવાનું છે કે મારે એ દોષોમાં નથી ભળવાનું. કારણ કે એના હૃદયમાં સતત વિવેકશીલ બુદ્ધિ આપતા હોય ને તો ઠાકોરજી મહારાજ આપે છે, મુક્તાનંદીય પરંપરાના સદગુરુ સંતો આપે છે, અને પોતાના સદગુરુ આપતા હોય છે. એટલે જો આપણે ઠાકોરજી મહારાજનું બળ અતિશય રાખશું, મુક્તાનંદીય પરંપરા સદગુરુ સંતોનું બળ અતિશય રાખીશું ને, અને પોતાને મળ્યા સદગુરુનું બળ અતિશય રાખીશું ને, તો સર્વે દોષ નાશ વિના સાધને થઈ જાય છે. વિના સાધને એનું બળ જો હશે અને વાસ્તવિક રીતે બળ હશે અને સદગુરુનું માન્ય કરેલું હશે, મુક્તાનંદીય સંતોના માન્યમાં હશે અને ઠાકોરજી મહારાજના માન્યમાં હશે, તો મન ઘડેલ નહીં. એટલે આવા જે દોષો હોય ને, પેડતા હોય ને, કોઈ આપણાથી મોટો હોય ને, કોઈ આપણાથી આગળ જતો હોય ને, ઠાકોરજી મહારાજના હૃદયમાં બેહતો હોય ને, કોઈ આપણાથી કરતા વિશેષ હોય ને, કોઈ શક્તિ કે કોઈ આયોજન સારું કરતો હોય, કોઈ સેવા સારી કરતો હોય, કોઈ વ્યવહાર સારી રીતે કરી જાણતો હોય, કોઈ વાતો સારી રીતે કરી જાણતો હોય, કોઈ હરિભક્તોને સમજાવી શકતો હોય સારી રીતે, તો ક્યારેય એના કાર્યમાં ખલેલ ન પહોંચાડી, કારણ કે જે ખલેલ પહોંચાડે છે ને વાલા મુક્તો, એને પાપ લાગે. સૂક્ષ્મ પાપ લાગે. ભલે ઓલો વ્યક્તિ નથી બોલતો, એ જાણે છે, એ બધું જાણે છે, આ રોકવામાં આવશે, બધું આમ કે આમ બધું જાણે, પણ હૃદયમાં બેઠેલા ઠાકોરજી મહારાજ દુખાય, સંતો હૃદયમાં દુખાય, સદગુરુ સંતો દુખાય. સારું કેમ, આમ આપણે સારું જ કાર્ય કરીએ છીએ. હા, એના બંધન, એની બોર્ડર બધું અવશ્ય હોય, પરંતુ ખાલી ખીત રીતે ઉપજાવીને એને ડેમેજ કરીને એવું કાર્ય હરગીજ ન કરવું. અને એ જ આપણી શોભા છે. આપણી શોભા તો એમાં જ છે, આપણા થકી કોઈ બળ્યો હોય, આપણા થકી કોઈ સદગુરુને વાલો થતો હોય, આપણા થકી કોઈ મહારાજને વાલો થતો હોય ને, તો એને કરોડો ગણો કરો, એ જ આપણી શોભા છે. પરંતુ એને ડેમેજ કરીને, સદગુરુ આગળ એની નિંદા કરીને, સાધુ આગળ નિંદા કરીને, ભક્ત આગળ નિંદા કરીને, કોઈ જીવને ભગવાનના માર્ગમાંથી ન પાડો. અને સદગુરુ અવશ્ય જાણતા હોય છે કે આ જે મને ફરિયાદ કરે છે ને, એ ઈર્ષામાંથી કરે છે, આ જે કરે છે ને, એ લોભમાંથી કરે છે. કારણ સદગુરુ બધું જાણતા હોય. અને સદગુરુ છે ને, એટલું યાદ રાખવું જીવનમાં, સદગુરુ છે ને એ કંઈ પણ દેતા હોય છે, અને કયા સમયે કેવું હોય છે ને, એ પણ એ બધું જાણતા હોય છે. અને અમુકને કહેવા જેવું હોય ને એને જ કહે, નહીંતર તો મોટા અને ભગવાન શું કરે ખબર, સમય ઉપર જ છોડી દે કે સમય આવશે ને એ કરશે. અને હર કોઈ વ્યક્તિને હોય કે હું કરું સાચું, અને હું કર્યું એ ખરું, પણ એ વાત તદ્દન ખોટી છે. એક ઠાકોરજી મહારાજ અને સદગુરુ એ જ સાચું કરતા હોય છે, અને એ સાચું કરતા હોય છે, એ જ આપણા માઇન્ડમાં સેટઅપ કરી દઈએ ને, એ બરાબર છે. અને ઈર્ષા માનવતાનો સળગતો ક્રોધ છે. ફોર જેલસી ઇઝ ધ રેજ ઓફ અ મેન. અને જ્યાં ઈર્ષા ને કલહ છે ને, અને ત્યાં જ અવ્યવસ્થા અને અનિષ્ટ કાર્ય થતા હોય છે. જોજો, જ્યાં ઈર્ષા અને કલહ હોય ને, જ્યાં ઝઘડા વધારે હોય ને, અને જ્યાં ઈર્ષા વધારે થતી હોય ને, ત્યાં જ બધા અનિષ્ટ કાર્ય થતા હોય. જોજો, ત્યાં વ્યવસ્થિત કાર્ય થતા ના હોય, ક્યારેય ન થાય. એટલે જો ને, રામાનંદ સ્વામીએ મહારાજને ગાદી પર બેસાડ્યા, અને રામન સ્વામી એવું કીધું, હવે આ નારાયણ મુનિ છે એ બધાને એકાંતિક ધર્મ સિદ્ધ કરાવશે એમ બધાને કીધું, ત્યારે રઘુનાથને શું થયું? રઘુનાથની ઈર્ષા હળગી કે ના હળગી? હે, શું વિચાર્યું, આ વર્ણી હજી કાલ સવારના આવેલા તો બીજો કોઈ છે જ નહીં. અને ઈર્ષામાં શું થયું?
પતન થયું કે નહીં? દુર્યોધને શેની ઈર્ષા હતી? કોની સાથે હતી? પાંડવો સાથે ઈર્ષા હતી? પાંડવો સાથે હતી ને? અને હનુમાનજી જ્યારે લંકા જતા હતા ને, ત્યાં દરિયામાં સિંહિકા આવી હતી, ખબર તમને? હનુમાનજી ક્યાં જતા હતા? લંકામાં જતા હતા સીતા માતાને મળવા. ત્યારે જતા હતા ને, ત્યાં દરિયામાં સિંહિકા આવી. અને એ સિંહિકા એવી હતી કે કોઈ પણ એ દરિયાની ઉપર ઉડતો જતો હોય ને, તેને ઝાપટ મારીને નીચે પાડે. શું કરે? ઝાપટ મારીને નીચે પડે. આ સિંહિકાનું કામ હતું. અને આ સિંહિકા એટલે ઈર્ષા. ઈર્ષા શું કરે? પોતાથી એમ લાગે કે મારાથી કોઈ ઉપર જાય છે અને મારી કરતા કોઈ બળ્યો છે, તો તરત પડાવવાનું કામ, પાડવાનું કામ કરે, કરે ને કરે. અને જે ઈર્ષાળુ ના હોય ને, એ તો હંમેશા કેવું કરે ખબર? પોતે પાછળ રહીને અને બીજાને આગળ કરે. પોતે પાછળ રહીને બીજાને આગળ કરે એ ઈર્ષા વિનાનો માણસ કહેવાય. અને એવા તો મહાપુરુષ હોય, મહાપુરુષ હોય. આજે પૂજ્યપાદ ગુરુજીનું જીવન તો જો, એને કોઈ પણ પ્રકારનો સ્વાર્થ આપણા પ્રત્યે ખરા ભગત? કોઈ ખરા? કોઈ સ્વાર્થ નહીં, કોઈ સ્વાર્થ નહીં. આજે સતત ગુરુજીને એવું કે મારી કરતા મારા શિષ્યો હવાયા થાય. શું? જેમ રામાનંદ સ્વામીને હતું કે મારે મારા મુક્તાનંદને ભણાવવા છે, મારે મુક્તાનંદને આગળ લાવવા છે. આજે એ જ જોઈએ. મુક્તાનંદસિંહના જીવનમાં પણ એ જ હતું કે મારે આગળ લાવવા છે. અને એ જ પરંપરામાં પૂજ્યપાદ ગુરુજીના જીવનમાં જોઈએ આપણે કે આજે એક એક શ્વાસ, એક એક પ્રાણ, એને સતત એવું 24 કલાક એવું આ મુમુક્ષુ કઈ રીતે ઠાકોરજી મહારાજના હૃદયમાં સ્થાન પામે, અનંત ગુનાઓ હોય એ માફ કરી દે, ભૂલી જાય, યાદ પણ ના રે, રાખે નહીં, જાણતા થકા પણ અજાણતા રે, એ મહાપુરુષની કેવી દયા કહેવાય, કેવી દયા કહેવાય, કેવી દયા કહેવાય. એટલે આ વૈરાગ્યોને ખૂબ મુક્તાની ઉપર ઈર્ષા આવવા લાગી. અને ઈર્ષા વસાત આ વૈરાગ્યએ ઉત્પાત શરૂ કર્યો. અને એવી રીતે ઉત્પાત શરૂ કર્યો, એવી રીતે ઉત્પાત શરૂ કર્યો ને, તો જ્યાં મુક્તાને સ્વયં ભિક્ષા માગવા જતા હોય તો બધી જગ્યાએ ના પાડ દે ગાઉથી, કે ઓલા બે આવે છે સાધુ, એને તમારે ભિક્ષા આપવાની, હો જો આપી છે ને તો તમારી વાત નથી, તમે આશ્રમમાં આવતા બંધ કરી દઈશ. આ બધા ઈર્ષાના લક્ષણો બધાય. હામે તો કંઈ કરી ના કે, કારણ કે હામે બળ્યો જીવ હોય, એ બધું જાણે છે, જે થવાનું થવાનું જ છે. પરંતુ ઇનડાયરેક્ટલી રીતે જે બધી પ્રોસેસ કરાવે, બધા ઈર્ષાના કાર્ય, ઇનડાયરેક્ટલી રીતે અવગુણના કાર્ય, નિંદાના કાર્ય, ભગવાનના ભક્તને ભગવાનના માર્ગમાંથી પાડવાના જે કાર્ય કરે ને, બધા ઈર્ષાના કાર્ય, ઈર્ષાના કાર્ય, ઈર્ષાના કાર્ય. એટલા વૈરાગ્ય બધા હતા ને, એટલે બધા જ બધી જગ્યાએ ના પાડી દઈ, કે આ મુક્તાનંદના દેવાનંદ આવે છે ને, એને કોઈ ભિક્ષા આપી નહીં, જો આપી છે ને તો આશ્રમમાં પગ નહીં મેળવા દઈએ. આશ્રમમાં તમે ગમે ત્યારે ઉત્સવ સમય આવે છે ને તો આવવા નહીં દઈએ તમને. અને આશ્રમમાં રહેતા જે સંતો હતા ને, એ બધાને કહી દીધું, જો હવે તમે કાલથી આ બે સંતો જોડે બેઠા છો ને, તો તમારી ખેર છે, તમને આશ્રમમાંથી બહાર કાઢી નાખશું. તો ઓલા સંતો શું કરે હવે? બિચારાને આશ્રમમાં રહેવું હોય, ભણવા પણ જવું હોય, એટલે આશ્રમનો સહારો તો જોઈએ છે. એટલે બીકને મારે કોઈ મુક્તાને સાથે બેસવા ન જાય, અને ઓલા હૃદયમાં દુખાયા કરે કે આવું કેમ, આવા સારા સાધુ છે, ધર્મ નિયમ પાળે છે બંને સંતો, તો અમને કેમ રોકે છે આમની પાસે જતા? આવી રીતે વૈરાગ્યો બળવો પોકાર્યો અને ધીરે ધીરે એટલા બધા ઉત્પાત ચાલુ કર્યા, એટલા બધા ઉત્પાત ચાલુ કર્યા, હદ બાર વિનાના સ્વામીને હેરાન કરવામાં આવ્યા. મુક્તાનંદ સ્વામીને દેવાનંદસિંહ ખૂબ હેરાન કરવામાં આવ્યા. ભિક્ષા માગવા જાય તો ભિક્ષા મળે નહીં, આશ્રમમાં આવે તો આશ્રમમાં તેને દરવાજા બંધ કરી દે, અને સાધુ બેસવા આવતા સમાધાન કરવા આવતા તો કોઈ સાધુને બેસવા આવવા ના દે, અને કપડાં ક્યારેક સુ તો કપડાં પણ સૂકવવા ના દે, અને હંતાડી દે, અને દરવાજા તોડી નાખે, કલમ તોડી નાખે, ક્યારેક ચોરી લે, અને ખીજવાનું ચાલુ કરી દે, અને મેણા ટોણા ચાલુ કરી દે. અને આવી રીતે બધા ઈર્ષા વતા વસાત વૈરાગ્યોની જે જમાત હતી, દ્વેષીઓની જે જમાત હતી, એ સ્વામીને હેરાન કરવા લાગ્યા, હેરાન કરવા લાગ્યા. અને આવી રીતે હેરાન કરતા લાગ્યા એટલે મુક્તાનંદસિંહ દેવાનંદસિંહ હૃદયમાં થવા લાગ્યું
કે અહીં જો વધુ રહેશું ને તો અમારે વિદ્યા સારી રીતે ભણી શકાશે નહીં, અમારે વિદ્યા નહીં ભણી શકાય, અને ગુરુદેવે જે અમને ભણાવવા મોકલ્યા છે એ ભણી નહીં શકાય. એટલે માટે પછી મુક્તાની સ્વામી જે વિચારે છે ને, એ જે શું વિચાર છે એ આપણે આવતીકાલે દોહરાવીશું. અહીં કથા પૂર્ણ કરીએ છીએ. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેશ્વરમ ભક્તિધર્માત્માજમ વાસુદેયમ રે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય.